हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल? आई होप यू आर ऑल वेरी गुड. फ्रेंड्स, आई एम मुकेश प्रजापति एंड टुडे आई विल टीच अबाउट ईमेल राइटिंग इन इंग्लिश. विद्यार्थी मित्रों, अगर आपने इनविटेशन आप तो एक ईमेल जोयो, आजे आपणे बीजो ज एक एवो ईमेल जोवानो छे जेनी अंदर सेम आपणे आमंत्रण आपवा माटे ज ईमेल करवानो छे. तो आजे जोईए कि आपणे कयो ईमेल जोवानो छे. चालो एनी चर्चा करिए. जो एनी अंदर सूचना आपेली छे कि राइट एन ईमेल इन अबाउट 13 वर्ड्स टू योर फ्रेंड एट anil@gmail.com inviting him for your sister's wedding. કે તમારી બહેનના લગ્નની અંદર તમારે તમારા મિત્રને આમંત્રણ આપવા માટે એની ઈમેલ આઈડી anil@gmail.com પર એક ઈમેલ કરવાનો છે. તો હવે એક ખબર પડી ગઈ કે ઈમેલ શાના માટે કરવાનો છે. ઇન્વિટેશન આપવા માટેનો. શાનું ઇન્વિટેશન છે? બહેનના લગ્ન છે, એની અંદર કોને આપવાનું છે? તો તમારા મિત્ર, શું નામ છે એનું? અનિલ નામ છે. એની ઈમેલ આઈડી શું છે? anil@gmail.com. તો ચાલો હવે આપણે એની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે આપણા ફોર્મેટ પ્રમાણે ટુની અંદર લખીશું સામેવાળી વ્યક્તિનું ઈમેલ એડ્રેસ. તો સામે કોને આપણે મોકલવાનું છે ઈમેલ? અનિલને. તો અનિલની ઈમેલ આઈડી અહીંયા આપણે લખીશું, આપેલી જ છે સૂચનામાં. કઈ ઈમેલ આઈડી છે? anil@gmail.com. ત્યાર પછી ફ્રોમની અંદર આપણું ઈમેલ આઈડી લખીશું, abhay@gmail.com. ઈમેલ આઈડી લખતા કોઈ આલ્ફાબેટ ના આવી જાય, કેપિટલ આલ્ફાબેટ્સ ના આવે એની તમારે ધ્યાન લેવાની છે. વચ્ચે કોઈ સ્પેસ ના છૂટી જાય એનું પણ ધ્યાનમાં રાખવાનું છે. જો વચ્ચે સ્પેસ છૂટે તો તમારે ત્યાં ડેશ કરવાનું રહેશે. પણ પોતાની ઈમેલ આઈડી લખતા હોય એની અંદર ઉપરની ઈમેલ આઈડી છે એ તો તમારે જેવું આપ્યું છે એવું જ લખવું પડશે. અહીંયા anil@gmail.com છે તો સેમ એ જ ઈમેલ આઈડી તમારે નીચે લખવી પડે. જો એની અંદર તમે ક્યાંય ડેશ કે એવું કરી શકતા નથી, સ્પેસ છૂટી જાય તો ત્યાં તમારી ઈમેલ આઈડી ખોટું જ જશે. અને એક વસ્તુ ખાસ કે કોઈ પણ જાતની ચેકમ ચેક હોવી જોઈએ નહીં. ઘણા ઈમેલ આઈડી લખવામાં એટલી ચેકમ ચેક કરે છે અને એના લીધે તમારું ઈમેલ આઈડી ખોટું જ પડે છે. એટલે ધ્યાન રાખો કે કોઈ પણ જાતનું ચેકમ ચેક નહીં. થોડી પણ ભૂલ પડે તો ઈમેલ આઈડીને ત્યાંથી આપણે ફરીથી નીચેથી લખીશું, આખું ઈમેલ આઈડી જવા દઈશું. ત્યાં એ જે બી ફોર્મેટ બનાવ્યું હોય એ જવા દઈશું, કારણ કે થોડી પણ ચેકમ ચેક તમારા માર્ક્સ ત્યાં કટ કરશે. તો ચેકમ ચેક ના થવી જોઈએ. તો આપણે ત્યાં પછી લખીશું ટુની અંદર સામેવાળી વ્યક્તિનું anil@gmail.com, ફ્રોમમાં આપણું પોતાનું abhay@gmail.com, સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું છે? તો ઇન્વિટેશન બી લખી શકો છો તમે અને સિસ્ટર્સ વેડિંગ બી લખી શકો છો, બહેનના લગ્ન પણ લખી શકો છો. અને એના એને આપણે ઇન્વિટેશન બી આપીએ છીએ તો તમે ઇન્વિટેશન લખો તો પણ ચાલે. એટલે અહીંયા બંનેમાંથી કોઈ પણ સબ્જેક્ટ તમે લખી શકો છો, ઇન્વિટેશન બી અથવા તો સિસ્ટર્સ વેડિંગ. ત્યાર પછી ડિયર અનિલ, કોને મોકલીએ છીએ આપણે? અનિલને મોકલીએ છીએ. તો વાલા અનિલ. તો અહીંયા આપણું આ ફોર્મેટ ક્લિયર થયું. તો આપણે આપણો ઈમેલની શરૂઆત સૂચના પરથી કરી લીધી કે આટલું લખવાથી આપણને 2 માર્ક્સ તો મળી જશે. તો કમ્પલસરી આટલું તો બધાને આવડવું જ જોઈએ, બાકી 3-4 સેન્ટેન્સ બી લખતા આવડવું જોઈએ. તો ઈમેલમાં તો રોકડા માર્ક્સ છે, આવે જ આપણે. તો ચાલો હવે આગળ જોઈએ કેવી રીતે લખવાનો છે ઈમેલ. ડિયર અનિલ, વાલા અનિલ, એઝ યુ નો, કે તું જાણે જ છે કે માય સિસ્ટર વિલ બી ગેટિંગ મેરિડ ઓન 16th ફેબ્રુઆરી 2021.
કે તું જાણે જ છે કે મારી બહેનના લગ્ન 16 ફેબ્રુઆરી 2021 રોજ થશે. આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્વાઇટ યુ ફોર ધ વેડિંગ, કે હું તને લગ્ન માટે આમંત્રણ આપવા માટે આ મેલ લખું છું. ધ પ્રી વેડિંગ ફંક્શન્સ વિલ સ્ટાર્ટ ફ્રોમ 13 ફેબ્રુઆરી 2021. કે લગ્ન પહેલાંના ફંક્શન કાર્યક્રમો એ 14 ફેબ્રુઆરી 2021 શરૂ થશે. કે લગ્ન પહેલાંના જે પણ કાર્યક્રમો છે, પ્રી વેડિંગના જે પણ કાર્યક્રમો છે, એ 14 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આઈ લુક ફોરવર્ડ ટુ હેવિંગ યુ વિથ અસ ફોર ઓલ ધ ફંક્શન્સ, કે હું બધા કાર્યક્રમોમાં તમે મારી અમારી સાથે જોડાઓ તેની રાહ જોઉં છું. આઈ વિલ સેન્ડ યુ ધ કાર્ડ સૂન, કે હું તમને જલ્દીથી જ એના વિશેનું કાર્ડ મોકલીશ. પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને આવજો. યોર લવિંગ ફ્રેન્ડ, તમારો પ્રિય મિત્ર અભય. તો વિદ્યાર્થી મિત્રો, આટલા નોર્મલ સેન્ટેન્સ બી તમે લખી શકો છો. આના સિવાય પણ તમારે સેન્ટેન્સ એડ કરવા હોય તો તમે અંદર કરી શકો છો. પણ ધ્યાનમાં લેવું કે બીજું સેન્ટેન્સ તમે એડ કરો છો તો એ સેન્ટેન્સમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હોવી ન જોઈએ. અને જો તમે આ આઈડીની આ ઇમેલમાં પણ આપણે જે ડેટ છે એ ફ્યુચરની લીધી છે, કે જે હજી સમય આવ્યો નથી એનો, કારણ કે મેરેજ થવાના છે, થઈ નથી ગયા. તો આપણે મેરેજ થવાના છે એનું ઇન્વિટેશન આપવાનું છે કે ફ્યુચરમાં જ્યારે થવાના છે તો એ સમયનું આપણે આ ઈમેલ લખવાનો છે. તો આ પ્રમાણે આપણે વેડિંગ માટેનો પણ મેલ કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ટોપિકો છે એ બધા કેવા કોમન ટોપિક લઈએ છીએ કે જેનો યુઝ તમે તમારા લાઈફની અંદર પણ કરી શકો છો. અને ઈમેલ એ તો ખૂબ જ જરૂરી છે, કારણ કે આજના યુગમાં ઈમેલ જ એક એવું માધ્યમ છે જેના દ્વારા બધા જ સંદેશો મોકલી શકાય છે, અને સેફ પણ છે અને ખૂબ જ સસ્તું પણ છે. આજકાલ દરેક પાસે મોબાઈલ છે, દરેક પાસે એનું પોતાનું ઈમેલ આઈડી પણ છે, અને દરેક પાસે ઇન્ટરનેટની પણ સગવડ હોય જ છે. તો તમારે કોઈ પણ મેસેજ આપવો હોય, કોઈ પણ ઇમેજ મોકલવો હોય, તો તમે આ માધ્યમ દ્વારા, મીન્સ કે ઈમેલ દ્વારા તમે એ પહોંચાડી શકો છો. ચાલો એકવાર ફરીથી આપણે આપણો આ ઈમેલ જોઈ લઈએ. તો સૂચના ઉપરથી જ આપણે લખ્યું હતું બધું, કે પહેલી તો સૂચના શું છે કે રાઇટ એન ઇમેલ ઇન અબાઉટ 13 વર્ડ્સ ટુ યોર ફ્રેન્ડ anil@gmail.com ઇન્વાઇટિંગ હિમ ફોર યોર સિસ્ટર્સ વેડિંગ, કે તમારે તમારા બહેનના લગ્નમાં તમારા મિત્રને આમંત્રણ આપવા માટે તેની ઈમેલ આઈડી anil@gmail.com પર તમારે ઈમેલ કરવાનો છે. તો શરૂઆત કરીશું ટુ, મીન્સ કે સામેવાળી વ્યક્તિના ઈમેલ આઈડીથી. તો સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી anil@gmail.com. ત્યાર પછી ફ્રોમની અંદર સામેવાળી વ્યક્તિ નહીં પણ આપણું ઈમેલ આઈડી ત્યાં લખવાનું છે. ફ્રોમમાં આપણું પોતાનું ઈમેલ આઈડી હોવું જોઈએ. તો ફ્રોમની અંદર લખીશું, તમે તમારું ઈમેલ આઈડી પણ લખી શકો છો, અને બેટર છે કે તમે કોઈ નામ વિના જ XYZ જેવું ઈમેલ આઈડી લખો. તો અહીંયા પણ આપણે ફોર્મેટ સમજીએ છીએ, તો એટલા માટે આપણે લખીએ છીએ abhay@gmail.com. ત્યાર પછી સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં આમંત્રણ આપવાનું છે તો ઇન્વિટેશન પણ લખી શકાય, અને બહેનના લગ્ન પણ છે તો સબ્જેક્ટ એ બહેનના લગ્ન પણ હોઈ શકે કે સિસ્ટર્સ વેડિંગ. ત્યાર પછી સંબોધન, તો ડિયર અનિલ, કોને આપણે મિત્રને ઈમેલ કરી રહ્યા છીએ તો એની માટે આપણે સંબોધન તરીકે વાલા અનિલ એમ લખીશું. ત્યાર પછી આપણે આપણા ઈમેલની શરૂઆત કરીશું, કે ઈમેલની શરૂઆતમાં આપણે શું શું લખી શકીએ. તો એને તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે હવે બહેનના વેડિંગ છે તો ક્યારે થવાના છે, એ વેડિંગ પાર્ટીમાં તમે શું શું કરવાનો છો, કોણ કોણ હાજર રહેવાનું છે, સામેવાળી વ્યક્તિ હાજર રહેશે તો તમને કેવું ફીલ થશે, ક્યારથી એ બધા કાર્યક્રમો શરૂ થવાના છે, કેવા કાર્યક્રમો છે એ પણ એડ કરી શકાય તમારે. તો આ બધું લખવાથી તમારો ઈમેલ એક સારો એવો અને કમ્પ્લીટ પૂરો થશે અને પૂરા માર્ક્સ પણ મેળવી શકશો. તો ચાલો આપણે અહીંયા કયા ટોપિક્સ લીધા છે એ જોઈ લઈએ.
અહીંયા આપણે ખૂબ જ શોર્ટમાં ઈમેલ લખ્યો છે કે ડિયર અનિલ, વાલા અનિલ, એઝ યુ નો, તું જાણે જ છે, માય સિસ્ટર્સ વિલ બી ગેટિંગ મેરિડ ઓન 16th February 2021, કે મારી બહેનના લગ્ન 16 February 2021 રોજ થશે. આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ઇન્વાઇટ યુ ફોર ધ વેડિંગ, કે હું તને લગ્નમાં આમંત્રણ કરવા માટે આમંત્રણ આપવા માટે આ મેલ લખું છું. ધ પ્રી વેડિંગ ફંક્શન્સ વિલ સ્ટાર્ટ ફ્રોમ 14th February 2021, કે લગ્ન પહેલાંના જે પણ બધા કાર્યક્રમો છે એ 14 February 2021 શરૂ થઈ જશે. આઈ લુક ફોરવર્ડ ટુ હેવિંગ યુ વિથ અસ ફોર ઓલ ધ ફંક્શન્સ, કે હું તને બધા જ કાર્યક્રમોમાં અમારી સાથે જોડાવા માટેની રાહ જોઈ રહ્યો છું કે તું અમારી સાથે જોડાઈશ. આઈ વિલ સેન્ડ યુ ધ કાર્ડ સૂન, હું જલ્દીથી જ તને કાર્ડ પણ મોકલીશ. પ્લીઝ ડુ કમ, મહેરબાની કરીને આવજે. યોર લવિંગ ફ્રેન્ડ, તારો પ્રિય મિત્ર અભય. તો આ રીતે તમે તમારા વેડિંગ અથવા તો તમારી બહેનના વેડિંગ અથવા તો ઘરે કોઈ બીજાના વેડિંગ હોય એનું આમંત્રણ આપવું હોય તો આ રીતે તમે આમંત્રણ આપી શકો છો. તો હવે આપણે અહીંથી વિદાય લઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં એક બીજા જ વિડીયો, બીજા જ ઈમેલ સબ્જેક્ટ સાથે બીજો વિડીયો લઈશું, જેની અંદર આપણે આપણી ડેઈલી જે લાઈફ રૂટીન હોય છે એ રૂટીનની અંદર આપણે કેવા ઈમેલ લખી શકીએ છીએ એવા કોઈ ઈમેલની ચર્ચા કરીશું કે જે આપણને ખૂબ જ ઉપયોગી પણ બની નીવડે. તો ત્યાં સુધી તમારે આ ફોર્મેટ પ્રમાણે તૈયારી કરી જ રાખવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક બીજા સબ્જેક્ટ સાથે જોડાઈશું. ઓકે, થેન્ક યુ.